નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો ટોપિક છે કીટોનોલ ટોટોમેરિઝમ કીટો ઇનોલ ટોટોમેરિઝમ કીટો ઇનોલ ટોટોમેરિઝમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ ઓફ ટોટોમેરિઝમ લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ટોટોમેરિઝમ અને તેના પ્રકારનો અભ્યાસ કરી ગયા ટોટોમેરિઝમની અંદર એક જ સંયોજનના બે સંગઠકો જે એકબીજામાં હાઇડ્રોજન પરમાણુના માઇગ્રેશન દ્વારા આંતર પરિવર્તન પામતા હોય છે અને તે જ વખતે પાયબંધનું સ્થાન પણ બદલાય છે આવા બે સંગઠકોને ટોટોમર કહે છે અને આવા ગતિકીય સંતુલન ધરાવતા ટોટોમર વચ્ચેની ગતિકીય સંતુલનની ઘટનાને ટોટોમેરિઝમ કહે છે ટોટોમેરિઝમના જુદા જુદા પ્રકારો પૈકી કીટો ઇનોલ ટોટોમેરિઝમ એ ખૂબ જ અગત્યનો પ્રકાર છે એ ટોટોમેરિઝમ ઇન વિચ કીટો એન ઇનોલ ફોર્મ ટોટોમર્સ કેન એક્ઝિટ ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ વિથ હિઝ અધર आर कॉटोईनोल टोटोमेरिजम टोटोमेरिजम के जेनी अंदर किटोल स्वरूपों केटो अल टोटोमर्स अस्तित्व में धरावता होने बने एक बीजा गति की सतुलन में हो तो तोटोमेरिजम ने कीटोईनोल टोटोमेरिजम कहे કીટો એન્ડ ઇનોલ ફોર્મ્સ આર ટોટોમર્સ ઓફ કાર્બોનિલ કમ્પાઉન્ડ કીટોન ઓર આલ્ડી કીટો અને ઇનોલ ટોટોમર્સ એ કાર્બોનિલ સંયોજનોના સંગઠકો છે એટલે કે કાર્બોનિલ સંયોજનો કીટોન કે આલ્ડિયાટની અંદર કીટો ઇનોલ ટોટોમિરિઝમની ઘટના જોવા મળે છે બોથ ફોર્મ્સ આર રેડિલી ઇન્ટરકન્વર્ટેબલ By the migration of hydrogen atom from sp3 hybrid alpha carbon to oxygen atom with simultaneously shifting of pi bond and can exit dynamic equilibrium with each other. But carbonyl -like samo carbon -like alpha carbon. sp3 થ્રી સંકૃત હોય એટલે કે ઓછામાં ઓછો એક sp3 થ્રી સંકૃત આલ્ફા કાર્બન હોય અને આલ્ફા કાર્બન ઉપર ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન પરમાણુના કાર્બન પરમાણુ ઉપરથી ઓક્સિજન પરમાણુ તરફ માઇગ્રેશનને લીધે આ બંને કીટો અને ઇનોલ સ્વરૂપો એકબીજામાં સતત આંતર પરિવર્તન પામે છે કન્વર્ઝન પામે છે અને બંને એકબીજાના ગતિકીય સંતુલનમાં હોય છે કીટો એન ઇનોલ ફોર્મ્સ આર ડિફર ઇન ધ પોઝિશન ઓફ ડબલ બોન્ડ એન્ડ અ પ્રોટોન કીટો ઇનોલ ટોટોમેરિઝમમાં બંને ટોટોમર કીટો અને ઇનોલ સ્વરૂપો એ ફક્ત દ્વિબંધ અને પ્રોટોન ના સ્થાનમાં તફાવત ધરાવે છે કીટો ફોર્મ એઝ કાર્બોનિલ સી ડબલ ઓ એન્ડ એડિશનલ કાર્બન હાઇડ્રોજન બોન્ડ એન્ડ ઇનોલ એઝ સી ડબલ બોન્ડ સી ઇન એન્ડ ઓ એચ ઓલ ગ્રુપ કીટો સ્વરૂપમાં એક કાર્બોનિલ સમૂહ અને વધારાનો કાર્બન હાઇડ્રોજન બંધ હોય છે જ્યારે ઇનોલ સ્વરૂપમાં કાર્બન કાર્બન દ્વિબંધ અને ઓએચ હાઇડ્રોક્સિલ સમૂહ હોય છે કાર્બન કાર્બન દ્વિબંધ માટે ઇન અને ઓએચ સમૂહ માટે ઓલ પ્રત્યે લાગે છે પરિણામે કાર્બન કાર્બન દ્વિબંધ અને ઓએચની હાજરી હોવાથી ઇન પ્લસ ઓલ ઇનોલ તરીકે ઓળખાય છે ધ સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ્સ આર ઓફ એસિટોલ એસિટોન એન્ડ ફિનોલ કિટોઇનોલ ટોટોમેરિઝમના ખૂબ જ સાદા ઉદાહરણો છે જે પૈકી એસિટાલહાઈડ સીએચ થ્રી કે જેની અંદર કાર્બોનિલ સમૂહની નજીકનો કાર્બન આલ્ફા કાર્બન જે એસપી સંકૃત છે અને તેના ઉપર ત્રણ હાઇડ્રોજન પરમાણુ છે પરિણામે એક આલ્ફા હાઇડ્રોજનનું ઓક્સિજન પરમાણુ ઉપર માઇગ્રેશન થાય અને કાર્બન ઓક્સિજન વચ્ચેનું બંધ દ્વિબંધનું ડીલોકલાઇઝેશન બે કાર્બન વચ્ચે થાય અને પરિણામે આ પ્રકારની કિટોઇનોલ ટોટોમેરિઝમની ઘટના જોવા મળે છે તે જ રીતે એસિટોન સીએચ થ્રી સીડબલ ઓ સીએચ થ્રી જેમાં કાર્બોનીલ ગ્રુપની નજીકના બે આલ્ફા કાર્બન પરમાણુઓ બંને એસપી થ્રી સંકૃત છે અને બંને ઉપર ત્રણ ત્રણ હાઇડ્રોજન પરમાણુ છે પરિણામે બંનેમાંથી ગમે તે આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુનું માઇગ્રેશન થાય અને કાર્બન ઓક્સિજન વચ્ચેનું પાયબંધનું રિઅરેન્જમેન્ટ થાય તો આ પ્રકારની ઇનોલ રચના મળે છે અને આ બંને કીટો અને ઇનોલ ફોર્મ એકબીજાના ગતિકીય સંતુલનમાં હોય છે એટલે કે એસિટોનમાં પણ આ પ્રકારે કીટો ઇનોલ ટોટોમેરિઝમની ઘટના જોવા મળે છે ફિનોલ તો કીટો સ્વરૂપ જોઈએ એનું તો અહીં કાર્બોનીલ ગ્રુપનો કાર્બન નંબર વન આપીએ ટુ થ્રી ફોર એન્ડ 5 તો ટુ વન ટુ ટુ થ્રી થ્રી ફોર અને ફોર 5 તો અહીં ટુ એન્ડ ફોર પોઝિશનમાં ધી વન છે અને કાર્બોનીલ કાર્બનની નજીકનો આલ્ફા કાર્બન પરમાણુ એક એસપી થ્રી છે અને બીજો એસપી ટુ છે એસપી થ્રી સંકૃત આલ્ફા કાર્બન ઉપર બે હાઇડ્રોજન પરમાણુ છે જે પૈકી એક હાઇડ્રોજન પરમાણુનું જો કાર્બોનિલના ઓક્સિજન ઉપર માઇગ્રેશન થાય તો કાર્બન ઓક્સિજન વચ્ચેના પાયબંધનું ડીલોકલાઇઝેશન બે કાર્બન વચ્ચે થાય છે અને આ પ્રકારનું ઇનોલ સ્વરૂપ મળે છે જેને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે

એસિટો એસિટિક એસ્ટર કે જેની અંદર કાર્બોનિલ ઇલ સમૂહની નજીક બે આલ્ફા કાર્બન પરમાણુ બંને આલ્ફા કાર્બન પરમાણુ એસપી થ્રી સંકૃત એક આલ્ફા કાર્બન ઉપર બેસ ત્રણ હાઇડ્રોજન પરમાણુ બીજા આલ્ફા એસપી થ્રી સંકૃત કાર્બન ઉપર બે હાઇડ્રોજન પરમાણુ છે આમ બે રીતે હાઇડ્રોજન પરમાણુનું માઇગ્રેશન શક્ય બને બંનેમાંથી ગમે તે આલ્ફા ઉપરથી થઈ શકે અને પાયબંધનું સ્થાન બદલાતો આ એનું ઇનોલ સ્વરૂપ મળે છે આમ એસ્ટરમાં પણ ટોટો ટોટોમેરીઝમની ઘટના જોવા મળે છે ધ કન્વર્ઝન ઓફ એ કીટો ફોર્મ ઇન ટુ ઇનોલ ફોર્મ ઇઝ નોન એઝ ઇનોલાઇઝેશન કીટો સ્વરૂપના ઇનોલ સ્વરૂપમાં પરિવર્તનને ઇનોલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે સ્ટેબિલિટી ઓફ કિટોઇનોલ

કીટો કિટોફોર્મની અંદર કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ કિટોનિક સમૂહ જોવા મળે છે ઇનોલ સ્વરૂપની અંદર એક કાર્બન કાર્બન દ્વિબંધ હોય છે આમ બંનેની અંદર બાકીના બંધની સરખામણીમાં કિટોનમાં એક કીટો અને સોરી કાર્બોનિલ સમૂહ અને ઇનોલની અંદર એક કાર્બન કાર્બન દ્વિ બંધ હોય છે આમ કાર્બોનિલની બંધ ઉર્જા ત્રણસો ચોસઠ કિલો ઝૂલ પર મોલ જ્યારે દ્વિબંધની બંધ ઉર્જા કાર્બન કાર્બન દ્વિબંધની ઉર્જા બસો પચાસ કિલો ઝૂલ પર મોલ છે આમ ઇનોલ કરતો કીટોસનુમો રહેલા કાર્બોનિલ બંધની બંધ ઉર્જા વધુ હોવાથી બંધ સહેલાઈથી તોડી શકાતો નથી એટલે કે ઇનોલ ફોર્મ કરતો કીટો સ્વરૂપની સ્થિરતા વધુ હોય છે અને પરિણામે મોનોકાર્બોનિલ્સ સંયોજનોમાં ઇનોલ કરતો કીટોસ્વરૂપની સ્થિરતા વધુ હોવાથી વધુ સ્થાયી સ્વરૂપનું પ્રમાણ મિશ્રણમાં વધુ જોવા મળે છે ફોર સિમ્પલ કાર્બોનિલ કમ્પાઉન્ડ લેસ દેન વન પર્સન્ટેજ ઓફ ઇનોલ ફોર્મ ઇઝ પ્રેઝન્ટ એટ ઇક્વિલિબ્રિયમ સાદા કાર્બોનિલ સંયોજનોમાં સંતુલને ઇનોલ સ્વરૂપની હાજરી એક ટકા કરતાં પણ ઓછી હોય છે દાખલા તરીકે એસિટોન એ સાદો કાર્બોનિલ સંયોજન છે તેમાં કીટો ઇનોલ ટોટોમેરિઝમની ઘટના જોવા મળે છે જેમાં કીટો સ્વરૂપ કરતો ઇનોલ સ્વરૂપ ઓછું સ્થાયી સ્વરૂપ છે અને પરિણામે મિશ્રણમાં ઇનોલ સ્વરૂપનું પ્રમાણ એક ટકા કરતાં ઓછું લગભગ પોઈન્ટ જીરો વન પર્સન્ટેજ જોવા મળે છે તે જ રીતે ચક્રીય કીટોન સાયક્લોહેક્ઝિનોન જેમાં બે આલ્ફા કાર્બન બંને એસપી થ્રી બંને ઉપર બે બે હાઇડ્રોજન પરમાણુ છે પરિણામે તેમાં કિટોઇનોલ ટોટોમેરિઝમની ઘટના જોવા મળશે અને મળતા અનુવર્તી ઇનોલ સ્વરૂપનું પ્રમાણ મિશ્રણમાં એક ટકા કરતો ઓછું હોય છે જ્યારે કીટો સ્વરૂપ વધુ સ્થાયી સ્વરૂપ છે અને ઇનોલ કરતો વધુ સ્થાયી કીટો સ્વરૂપનું પ્રમાણ નવ્વાણું ટકા કરતો પણ વધુ જોવા મળે છે તે જ રીતે એસિટોનના મિસ એસિટોનમાં ઇનોલ સ્વરૂપ કરતો કીટોન સ્વરૂપ કીટો સ્વરૂપ નવ્વાણું પોઈન્ટ નવ ટકા જેટલું જોવા મળે છે વિથ અનસિમેટ્રિકલ કિટોન ટુ ડિફરન્ટ ઇનોલ આર પોસિબલ એટ દેસ સ્ટીલ ટોટલ લેસ દેન વન પર્સન્ટેજ જ્યારે અસમિતીય કિટોનમાં બે જુદા જુદા ઇનોલ સ્વરૂપની શક્યતા હોય છે તેમ છતાં બંનેનું કુલ પ્રમાણ એ એક ટકા કરતાં પણ ઓછું હોય છે દાખલા તરીકે અહીં વન ટુ થ્રી એન્ડ ફોર ચાર કાર્બન પરમાણુ એક જ શૃંખલામાં છે થ્રી મિથાઇલ ટુ બ્યુટેનોન જેની અંદર સમૂહ સમૂહની નજીકના કાર્બન બે આલ્ફા કાર્બન બંને એસપી થ્રી સંકૃત છે અને બંને ઉપર એક કાર્બન ઉપર બે ત્રણ હાઇડ્રોજન પરમાણુ અને બીજા એસપી થ્રી સંકૃત આલ્ફા કાર્બન ઉપર એક હાઇડ્રોજન પરમાણુ છે પરિણામે બે પ્રકારના ઇનોલ સ્વરૂપો શક્ય છે જો ડાબી બાજુના આલ્ફા કાર્બનનું પરથી હાઇડ્રોજનનું માઇગ્રેશન થાય તો આ પ્રકારેનું ઇનોલ સ્વરૂપ મળે છે જમણી બાજુના કાર્બન ઉપરથી જો હાઇડ્રોજનનું માઇગ્રેશન થાય ઓક્સિજન પરમાણુ ઉપર તો ઓએચ અને કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઇ બને એ બે કાર્બન વચ્ચે સ્થાનિકૃત થાય છે અને પરિણામે આ પ્રકારનું ઇનોલ સ્વરૂપ મળશે અને આ બંને શક્ય ઇનોલ સ્વરૂપોનું કુલ પ્રમાણ એ એક ટકા કરતા ઓછું હોય છે ઇન સમ કેસ ઇનોલ ફોર્મ ઇઝ મોર સ્ટેબલ ધેન કીટો ફોર્મ તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં કીટો સ્વરૂપ કરતો ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી હોય છે એટલે કે મિશ્રણમાં કીટો સ્વરૂપ કરતો ઇનોલ સ્વરૂપનું પ્રમાણ વધુ હોય છે ફોલોઈંગ ફેક્ટર્સ મેક ઇનોલિક ફોર્મ મોર સ્ટેબલ ધેન કીટો ફોર્મ નીચેના પરિબળો ને લીધે કીટો સ્વરૂપ કરતો ઇનોલિક સ્વરૂપ

ઇનોલ ફોર્મ અહીં બીટા સંયોજનોમાં ઇનોલ સ્વરૂપની સ્થિરતા કાર્બન કાર્બન અને કાર્બન ઓક્સિજન કાર્બન ઓક્સિજન ડબલ બોન ના એકાંતરે એટલે કે કોન્જ્યુગેશનમાં હોવાથી આંતરણવીય હાઇડ્રોજન બંધને લીધે જેને લીધે છ સભ્યો વાળા પરમાણુની ચક્રીય રચના બને છે અને તેમજ ઇનલ સ્વરૂપમાં સંસ્પંદન થવાને લીધે કીટો કરતા ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી હોય છે દાખલા તરીકે એસિટાઇલ એસિટોન એટલે કે ટુ ફોર પેન્ટેન ડાયોન જે બીટા ડાયકાર્બોનિલ સંયોજન છે

વધુ એસિડિક હાઇડ્રોજન પરમાણુનું જ્યારે માઇગ્રેશન થાય છે ત્યારે બનતા ઇનોલિક સ્વરૂપમાં હાઇડ્રોજન બંધને લીધે છ પરમાણુવાળી ચક્રીય રચના બને છે અને જે વધુ સ્થાયી રચના છે જો અહીં ડાબી બાજુના ઓક્સિજન પરમાણુ પર મિથિલિન સમૂહના હાઇડ્રોજન પરમાણુનું માઇગ્રેશન થાય તો તેને લીધે આ પ્રકારની ઇનોલિક રચના બને છે અને તેમાં બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ આવે છે અને તેમાં ઇનોલિક સ્વરૂપના ઓએચ અને કાર્બોનિલ ગ્રુપના ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે અને છ સભ્યવાળું ચક્ર બને છે જો જમણી બાજુના ઓક્સિજન પરમાણુ પર હાઇડ્રોજનનું માઇગ્રેશન થાય તો આ પ્રકારે છ વાળી ચક્રીય રચના બને છે અને તેમાં હાઇડ્રોજન બંધન અંતઃ આણવીયા હાઇડ્રોજન બંધન અને તેમાં કાર્બન ઓક્સિજન અને કાર્બન કાર્બન દ્વિબંધ એકાંતરે છે પરિણામે રેજોનન્સના લીધે પણ તે સ્ટેબલ બને છે આમ ત્રણ પરિબળો કાર્બન કાર્બન દ્વિબંધ અને કાર્બન ઓક્સિજન એકબીજાના કોન્જ્યુગેશનમાં એકાંતરે હોવાથી સંસ્પંદનને લીધે અને હાઇડ્રોજન બંધ બને છે જેને લીધે છ સભ્યવાળી રચના બને છે અને પરિણામે કીટો સ્વરૂપ કરતો ઇનોલ સ્વરૂપ વધારે સ્થાયી હોય છે અને બંને એકબીજાના ગતિકીય સંતુલનમાં હોય છે અને મિશ્રણમાં કીટો સ્વરૂપ કરતો ઇનોલ સ્વરૂપ વધારે સ્થાયી હોવાથી કીટો કરતો ઇનોલ સ્વરૂપનું પ્રમાણ વધુ હોય છે કીટો સ્વરૂપ ચોવીસ ટકા જ્યારે ઇનોલ સ્વરૂપ સેવન્ટી સિક્સ પર્સન્ટેજ જોવા મળે છે અને કીટો સ્વરૂપ કરતો ઇનોલ સ્વરૂપની સ્થિરતા લગભગ બાવીસ કિલો કેલરી પર મોલ જેટલી વધુ હોય છે સોલવન્ટ ઇફેક્ટ જ્યારે ડાય કાર્બોનિલ સંયોજનો હોય અને તેમાં કીટો ઇનોલ ટોટોમેરિઝમની ઘટના જોવા મળતી હોય તો તેમાં દ્રાવકની અસર પણ થાય છે જો દ્રાવક તરીકે પોલર પ્રોટિક દ્રાવક દાખલા તરીકે પાણી હાજર હોય તો તેમાં સોલ્વેશનને લીધે કીટો સ્વરૂપ વધારે સ્થાયી હોય છે પરંતુ જ્યારે નોન પોલર સોલ્વન્ટ દાખલા તરીકે બેન્જિન હોય તો તેમાં હાઇડ્રોજન બોન્ડિંગને લીધે ઇનોલ સ્વરૂપ વધારે સ્થાયી બને છે કારણ કે જો પોલર પ્રોટિક દ્રાવક પાણીનો ઉપયોગ કરેલો હોય તો તેમાં ઇનોલ સ્વરૂપના હાઇડ્રોજન સાથે પાણીના અભનકારક ઇલેક્ટ્રોન યુગમાં ધરાવતા ઓક્સિજન પરમાણુઓ વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ થાય છે અને હાઇડ્રોજન બોન્ડિંગ થવાના લીધે તેમાં કાર્મોલિલ સમૂહના કાર્બન પરમાણુ અને ઇનોલ સ્વરૂપના હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધન શક્ય નથી એટલે કે તેમાં છ સભ્યવાળી ચક્રી રચના જોવા મળતી નથી આંતરઆણવીય હાઇડ્રોજન બંધન જોવા મળતું નથી અને પરિણામે જો ધ્રુવીય દાવકની હાજરી હોય તો આંતરઆણવીય હાઇડ્રોજન થતું ન હોવાથી ઇનોલ ફોર્મ કરતો ફોર્મ વધારે સ્થાયી બને છે પરંતુ જો નોન પોલર સોલ્વન દાખલા તરીકે બેન્ઝિન હાજર હોય તો તેમાં ઇનોલ સ્વરૂપનો હાઇડ્રોજન એ હાઇડ્રોજન બોન્ડિંગ માટે વધુ અવેલેબલ હોય છે જ્યારે પોલર પ્રોટીક દ્રાવકની હાજરીમાં ઇનોલ સ્વરૂપનો હાઇડ્રોજન એ હાઇડ્રોજન બોન્ડિંગ માટે ઓછો અવેલેબલ હોય છે અને પરિણામે પોલર પ્રોટિક દ્રાવકમાં ઇનોલ સ્વરૂપની સ્થિરતા ઓછી એટલે કે કીટો સ્વરૂપની સ્થિરતા વધુ જ્યારે નોન પોલર સોલરની હાજરીમાં ઇનોલ સ્વરૂપનો હાઇડ્રોજન હાઇડ્રોજન બોન્ડિંગ માટે સહેલાઈથી પ્રાપ્ય હોવાથી કીટો કરતો ઇનોલ સ્વરૂપની સ્થિરતા વધુ હોય છે બે એરોમેટિસિટી કીટો ફોર્મ્સ ઓફ ફિનોલ વિલ બી વીલ ગો કમ્પ્લીટલી ટુ ધ ઇ ઇનોલ ફોમ ડ્યુ ટુ એરોમેટિક સ્ટેબિલાઇઝેશન અહીં કીટો સ્વરૂપ અને ઇનોલ સ્વરૂપ દર્શાવેલ છે ચક્રીય કીટોન કે જેની અંદર ચક્રમાં બે દ્વિબંધ અને કાર્બોનીલ સમૂહના બે આલ્ફા કાર્બન પૈકી એક એસપી ટુ અને એક એસપી થ્રી છે એસપી થ્રી સંકૃત કાર્બન ઉપર બે હાઇડ્રોજન પરમાણુ છે અને પરિણામે તેમાં હાઇડ્રોજન પરમાણુના માઇગ્રેશન દ્વારા ઇનોલ સ્વરૂપ મળે છે જેમાં કાર્બન ઉપરથી ઓક્સિજન પરમાણુ પર હાઇડ્રોજન પરમાણુનું માઇગ્રેશન થાય ત્યારે કાર્બન ઓક્સિજન વચ્ચેના પાયબંધનું માઇગ્રેશન બે કાર્બન પરમાણુ વચ્ચે થાય છે અને પરિણામે ઇનોલ સ્વરૂપ મળે છે આ ઇનોલ સ્વરૂપમાં ચક્રી રચનામાં ફોર એન પ્લસ ટુ પાઇલેક્ટ્રોન છે સાયક્લિક કમ્પ્લીટલી કોન્જ્યુકેટેડ અને પ્લેનર હોવાથી તે એરોમેટિક ગુણધર્મ છે જ્યારે કીટોન સ્વરૂપની અંદર એસપી થ્રી કાર્બનને લીધે તે નોન એરોમેટિક છે આમ કીટો સ્વરૂપ નોન એરોમેટિક જ્યારે ઇનોલ સ્વરૂપ એરોમેટિક હોવાથી કીટો સ્વરૂપ કરતો એરોમેટિક ઇનોલ સ્વરૂપની સ્થિરતા વધુ હોવાથી મિશ્રણમાં કીટો સ્વરૂપ લગભગ ન બરાબર ન ગણીએ બરાબર અતિ અલ્પ પ્રમાણમાં લગભગ હાજર હોતું નથી તેમ કહી શકાય એટલે કે ઇનોલ સ્વરૂપ વધુ પ્રમાણમાં લગભગ નવ્વાણું પોઈન્ટ નવ ટકા હોય છે ત્રીજું સબસ્ટિટ્યુશન ઓર હાઈપર કોન્યુકેશન ઇનોલ આર આલ્કિન્સ ટુ ઇનોલિક સંયોજનોમાં ઓએસ સમૂહના એકાંતરે કાર્બન કાર્બન દ્વિબંધ છે એટલે કે તેઓ આલ્કીન પણ કહી શકાય અને જો તેમાં અવકાશી અવરોધ ન હોય અવકાશી અવરોધ ગેરહાજર હોય તો વધુ વિસ્થાપિત ઇનોલ વધુ સ્થાયી અને તેને લીધે કીટો સ્વરૂપ કરતો ઇનોલ સ્વરૂપની સ્થિરતા વધે છે દાખલા તરીકે જુદા જુદા ઇનોલ સ્વરૂપો લઈએ તો તેમાં ઇનોલ સ્વરૂપમાં ઓએસ સમૂહના એકાંતરે કાર્બન કાર્બન દ્વિબંધ હોય અને આ દ્વિબંધ ધરાવતા કાર્બન પરમાણુ પર આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ એમ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધુ દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન હોય અને આ એસપી ટુ સંકૃતની નજીક એસપી થ્રી સંકૃત કાર્બન હોય અને તેના ઉપર હાઇડ્રોજન પરમાણુ હોય તો હાઈપર કોન્જ્યુગેશનને લીધે તેમાં સ્થિરતા વધુ જોવા મળે છે જેમ હાઈપર કોન્જ્યુગેટિંગ એજોન સૂત્રોની સંખ્યા વધુ તેમ સ્થિરતા વધુ આમ વન કરતો ટુ અને ટુ કરતો થ્રીમાં હાઈપર કોન્જ્યુગેટિંગ સૂત્રોની સંખ્યા વધુ હોવાથી તેમાં સ્થિરતા ડાબી બાજુથી જમણી બાજુ જરૂરત જઈએ તેમ વધે છે અને પરિણામે ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ ઇનોલ ઇનોલ કન્ટેન્ટ મિશ્રણમાં હાજરી હાજરીનો વધતો ક્રમ આ પ્રમાણે થશે મોનો વિસ્થાપિત ઇનોલ કરતો દ્વિવિસ્થાપિત ઇનોલ અને દ્વિવિસ્થાપિત ઇનોલ કરતો ત્રિવિસ્થાપિત ઇનોલ વધુ વિસ્થાપન એટલે કે હાઈપર ને લીધે તેનું પ્રમાણ વધુ હોય છે કારણ કે સ્થિરતા વધુ તેમ પ્રમાણ વધુ ધ ટુ ફોર્મ્સ આર રેડિલી ઇન્ટરકન્વર્ટીબલ ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ ઓર બેઝ કેટાલિસ ઇન ટુ સ્ટેપ પ્રોટોનેશન એન્ડ ડી પ્રોટોનેશન ઇનોલ ટોટોમેરિઝમમાં કીટો અને ઇનોલ સ્વરૂપ ના એકબીજામાં સતત આંતર પરિવર્તન એ એસિડ કે બીજ ઉદ્દીપકની હાજરીમાં જોવા મળે છે જેમાં બે તબક્કાઓનો સમાવેશ થાય છે પ્રોટોનેશન અને ડી પ્રોટોનેશન જેની ક્રિયાવિધિ નીચે બીજબ સમજાવી શકાય એક એસિડ કેટાલિસ્ટ મિકેનિઝમ જો એસિડની હાજરીમાં કિટોઇનોલ ટોટોમેરિઝમની ઘટના જોવા મળતી હોય તો તેમાં બે તબક્કા પૈકી પ્રથમ તબક્કોમાં પ્રોટોનેશન થાય છે એટલે કે એચ પ્લસ ઉમેરાય છે અને ઉમેરાતો એચ પ્લસ એ કાર્બોનિલ સમૂહના ઓક્સિજન ઉપરથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં મેળવી અને ઓક્સિજન સાથે જોડાય છે અને પરિણામે ઓક્સિજન ધન વિજભારિત બને છે અને આમ કેટાઇન ઉત્પન્ન થાય છે જે સંસ્પંદન દ્વારા સ્થિર બને છે અને બીજા તબક્કામાં પાણીના અણુ વડે તેમાંથી પ્રોટોન દૂર થતો એટલે કે ડીપ્રોટોનેશન દ્વારા ઇનોલ સ્વરૂપ બને છે આમ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રથમ તબક્કામાં પ્રોટોનેશન અને બીજા તબક્કામાં ડીપ્રોટોનેશન થાય છે પ્રથમ તબક્કામાં પ્રોટોનેશન દ્વારા ઉત્પન્ન થયેલો કાર્બ કેટાયન સંસ્પંદન દ્વારા સ્થિર બને છે અને ત્યારબાદ તેમાંથી બીજા તબક્કામાં ડીપ્રોટેનેશન થતો ઇનોલ સ્વરૂપ બને છે અને સરવાળે આ બંને તબક્કામાં દિબંધ અને પ્રોટોનનું સ્થાન બદલાય છે અને બંને કિટોનિક અને ઇનોલિક સ્વરૂપો એકબીજાના ગતિકીય સંતુલનમાં હોય છે બેઝ કેટાલિસ્ટ મિકેનિઝમ જ્યારે કિટોઇનોલ ટોટોમેરિઝમની ઘટના એ બેજ ઉદ્દીપકની હાજરીમાં જોવા મળતી હોય તો તેમાં બેઝની હાજરીમાં પ્રથમ તબક્કામાં ડી પ્રોટોનેશન થાય છે એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ વડે કાર્બોનીલ સમૂહના નજીકના આલ્ફા કાર્બન એસપી થ્રી સંકૃત કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ મેળવે છે અને હાઇડ્રોજન પરમાણુ મેળવે છે એટલે કે હાઇડ્રોજન પરમાણુ દૂર થતો એટલે કે ડીપ્રોટોનેશન દ્વારા કેટાઇન બને છે હાઇડ્રોજન પરમાણુ દૂર થતો કાર્બન ઉપર ઋણ જ આવે છે અને ઉત્પન્ન થયેલો એનાયન એ સંસ્પંદન દ્વારા સ્થિર બને છે આ બેઝની હાજરીમાં પ્રથમ તબક્કામાં ડીપ્રોટોનેશન અને ડીપ્રોટોનેશન દ્વારા તેમાં સંસ્પંદન સ્ત્રીકૃત એનાયન બને છે ઉત્પન્ન થયેલો સંસ્પંદન સ્ત્રીકૃત એનાયનમાં બીજા તબક્કામાં પાણી દ્વારા પ્રોટોન મેળવે છે અને ઋણ ભારિત ઓક્સિજન પરમાણુ પ્રોટોન મેળવી અને ઇનોલિક સ્વરૂપમાં રૂપાંતર પામે છે એટલે કે બીજા તબક્કામાં પ્રોટોનેશન દ્વારા ઇનોલ સ્વરૂપ બને છે અને આ સમગ્ર ઘટના દરમિયાન પાયબંધનું અને